સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ અક્ષર ડાયમંડ પાસે 20/9/2022ના રોજ રાત્રિના 7:45 વાગ્યાની આસપાસ નીરાના કારખાનામાં લૂંટની ઘટના બની હતી. 4 ઇંચ જેટલા ઇસમો મોઢે રૂમાલ બાંધી છરા જેવું હથિયાર લઈને કારખાનામાં પ્રવેશ્યા હતા અને કારખાનાના માલિક તેમજ કારીગરોને ડરાવી ધમકાવી કારખાનામાંથી રોકડા રૂપિયા 1.8 લાખ, મોબાઈલ ફોન અને હીરા મળી કુલ 7.59 લાખની મત્તાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવને લઈ કાપોદ્રા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આ મામલે કાપોદ્રા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી, તેમજ આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જોવા પામી હતી. આ મામલે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી રત્નકલાકાર તરીકે કામ કરતા વિપુલ ઉર્ફે બાજ, કાપજીભાઈ નકો, દીપક નાગજીભાઈ લાડુમર અને ચાની લારી ધરાવતા અશ્વિન અમરતીજી ઠાકોરને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેઓની પાસેથી 7 લાખના હીરા, 70,000ની રોકડ અને 2 રેમ્બો છરા તથા કોઈ તો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મારું નામ જિજ્ઞેશ મનસુખ ભાવૈયા છે. હા, તો મારા પપ્પા અક્ષર ડાયમંડમાં હીરાનું કારખાનું ચલાવે છે. ત્યાં 7:45ના અરસામાં લૂંટ થઈ હતી. 7 થી 8 લાખનો મુદ્દામાલ અને 1.5 લાખ રૂપિયા રોકડા જેવી રકમ લઈને એ લોકો ભાગી છૂટ્યા હતા. એટલે અમે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. 7.5 થી 8 લાખ જેટલો માલ હતો. શું શું હથિયારો લઈને આવ્યા? તે મોટા મોટા કોયતા અને છરા લઈને આવ્યા હતા અને મારા પપ્પાના ગરદન પર રાખીને કીધું હતું જેટલો માલ હોય બધો અમને આપી દો એમ. હા, પોલીસની કામગીરી માટે અમે ખૂબ જ સંતુષ્ટ છીએ, કારણ કે તમામ 100% મુદ્દામાલ રિકવર થઈ ગયેલો છે.